અંજાર તાલુકાના રત્નાલ ગામે આહીર ફાર્મ હાઉસ બાજુમાં આવેલ તળાવમાં અંદાજે 2200 જેટલા સુરખા પક્ષીઓ આવેલ છે. સુરખા પક્ષીઓને કોઈ નુકસાન ન પહોંચાડે તે માટે આહીર ફાર્મ હાઉસના માલિકે પક્ષીઓના તળાવમાં કોઈ પશુ નુકસાન ન પહોંચાડે તે માટે ખાઈ જેવ કરી પાણી ભરી નાખેલ છે, જેથી કોઈ જનાવર નુકસાન ન પહોંચાડે. આ ઉપરાંત કાંટાળી વાડ પણ બાંધેલ છે. સુરખા પક્ષીઓને કોઈ હાનિ ન પહોંચાડે તે માટે જંગલ ખાતા પાસે પણ રજૂઆત કરી અહીં ચોકીદારની વ્યવસ્થા કરવા તથા તળાવ ફરતે ફેન્સિંગ કે વ્યવસ્થિત કાંટાળી વાડ બનાવવા માંગ કરેલ છે. આ અંગે આહીર ફાર્મ હાઉસના માલિક નારણભાઈ આહીરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરેલ હતી. અમારું નામ નારણભાઈ રૂપાભાઈ આહીર, ગામ રત્નાલ, તાલુકો અંજાર. ત્યાં મારું ફાર્મ આવેલું છે, આહીર ફાર્મ. એની બાજુમાં એક મોટું તળાવ છે ગામને અડીને. એની અંદર સુરખા પક્ષી જે છે આપણા ગુજરાતના રાષ્ટ્રીય પક્ષી છે, અને એ પક્ષીને આપણે બચાવવા માટે ખૂબ પ્રયત્ન કરીએ છીએ. અહીંયા આજુબાજુનામાં ખાઈ કરી કૂતરા કે કોઈ એને નુકસાન ન કરે, જંગલી જનાવર કોઈ નુકસાન ન કરે, એટલે આપણે અહીંયા પાણી ભર્યો છે. પછી સાઈડમાં તમે જોઈ રહ્યા છો કે એને આપણે કાંટાળી વાડ કરી છે. પછી અહીંયા ગણે આ જે સુરખા પક્ષીઓ છે એણે માળા મેલ્યા છે, તો એ માળાની અંદર કોઈ ખલ ન પહોંચાડે એના માટે અહીંયા કાંટાળી વાડ કરી છે. બીજું હું જંગલ ખાતાને એ કહેવા માગું છું કે આ પક્ષીઓને આપણે બચાવવા હોય તો આપણે અહીં ગણે યા તો કાંટાળી વાડ કરવી પડે અથવા તો આપણે ફેન્સિંગ વાડ કરવી પડે. અહીંયા ગામ બાજુમાં હોવાથી કોઈ પણ માણસ આવતો જતો હોય એને આપણે રોકી નથી શકતા. માટે મારી ખૂબ વિનંતી છે જંગલ ખાતાને, અને આના માટે આપણે આ રાષ્ટ્રીય પક્ષી હોવાને કારણે કોઈ પણ આને ખલલ ન પહોંચાડે એવી હું બધાને વિનંતી કરું છું. આ પક્ષી ફરીને પાછા અહીંયા આવવાના નથી. કચ્છના આ રણની અંદર રહેવાવાળા પક્ષી છે. આ તો ત્યાં કણે વરસાદ ન પડવાથી એ પક્ષી અહીંયા આવ્યા છે, અને એ પક્ષી ખૂબ સરસ મજાના છે. માટે હું સૌને વિનંતી કરું છું કે આ પક્ષીને કોઈ ખલલ ન પહોંચાડે. બીજું કે જંગલ ખાતાને ખાસ વિનંતી કરું છું, વારે ઘડી 2-3 વખત ફોન પણ કરેલ છે પણ હજી સુધી કોઈ ધ્યાન આપતા નથી. મારું કહેવાનું એક છે કે યા તો ફેન્સિંગ વાડ કરે અથવા તો કાંટાળી વાડ કરે, અને 2 ચોકીદાર અહીંયા મોકલી દે તો કોઈ પણ અહીંયા જનાવર ના આવે એની તકેદારી રાખે એવું વિનંતી કરું છું. આ લગભગ 2 મહિનાથી અહીંયા આવ્યા છે, અને લગભગ 2200 જેવા પક્ષીઓ છે આ તળાવની અંદર વસે છે. પણ અહીં કણે માનવ વસ્તી હોવાને કારણે એને ખલેલ થાય છે, એના માટે ચોકીદાર જરૂર મેળવો.